ચાલતા જંગમાં હવે બાપુ પણ કૂદી પડ્યા છે બાપુએ એવો પણ દાવો કર્યો છે કે ગુજરાતનો એક કિલોમીટરનો એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પોટલી મળતી ન હોય શંકરસિંહના આ આરોપો બાદ એ સવાલ ઉઠ્યો છે કે નેતાઓના આવા વાણીવિલાસની જનતા પર કેવી અસર પડે આ નેતાઓના વાણીવિલાસથી ગાંધીનું ગુજરાત લજવાઈ રહ્યું છે નેતાઓ નિવેદનો તો કરે છે પણ વિવાદ અને વિરોધ થતા પોતાના નિવેદનો ફેરવી પણ તોડે છે અને તેમના આ રાજકીય બયાનપાજીથી અહિત અને અપમાન તો ગુજરાતનું થઈ રહ્યું છે અશોક ગહેલો તે કદાચ શાબ્દિક રીતે કંઈક કીધું હશે પણ ગુજરાતનો એક કિલોમીટર એવો નહીં હોય જ્યાં પોટલી ન મળતી હોય અને ત્યાં સુધી હું ગાંધીનગરમાં રહું છું ગવર્નરના બંગલાની પાછળ ને મુખ્યમંત્રીના બંગલાની પાછળ જો દારૂની ભઠ્ઠીઓ હાલતી હોય અને છતાં સરકારે એમ કહેતી હોય કે દારૂબંધી છે તો શરમ છે સરકાર દારૂબંધીને પુનર્વિચાર કરવો જોઈએ કે આ દારૂબંધી રાખો આ દારૂબંધી કાઢો ક્યાં દારૂબંધી છે આ દારૂબંધી નથી એટલે આ ડ્રામાબાજીમાં આ એક જાતની આપણી જાતને છેતરવાની વૃત્તિ છે આ આ તરફ કોંગ્રેસે પણ શંકરસીબા કેલાના નિવેદનને ગંભીર ગણ આપ્યું છે આ પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજીનો તે એ અનુભવી નેતા છે સાથે સાથે તમને વર્ષોથી નજીકથી જોયું છે એમને ભારતીય જનતા પાર્ટીના કારનામા અને કાવતરાને નજીકથી જોયા છે એટલે એમને જે નિવેદન કર્યું છે એ ગંભીરતાથી જ કહ્યું હશે કે અહીંયા પાછે સીમ જવાબ હવે એમને રૂપાણી સરકારે આપવાનો છે કે સીમ બંગલાની પાછળ જો આવી રીતે ડાઉની ભઠ્ઠીઓ ધમધમતી હોય મને એમ લાગે છે કે આ ક્યાંનું ગાંધી સદાનું ગુજરાત

દારૂબંધી રાજસ્થાનમાં થવી જોઈએ એ ચેલેન્જ ગેહલોત ઉપાડીને લોકોને રાજસ્થાનની જનતાને જવાબ આપે